लड़ रहे पसरावता जाए अड़के पड़के
आजूबाजू लड़ी एट के रहता रही होमियो ने होमियो एट घऊना घऊना पाक पर हाथ फेरवता जाए અને મોર ઉપર બેસતા જતા પક્ષીઓને શું કરે છે મોર ઉપર જે પક્ષી બેઠા એને પણ ઉડાડતા જાય છે દૂર દેખાતા ઝાડના ઝુંડમાં નિશાળ સામે ના લાંબી નજર નાખી લે છે સામે નિશાળ દેખાય છે અહીંયા પોતે શું કરે છે નજર નાખે છે ચારે દિશે પથરાઈ રહેલા મોરની નજર એમની ફરતી રહે છે ચારે બાજુ જે મોર છે એમની ત્યાં બધાને શું કરે છે નજર ફરે છે એકાએક મહાદેવની નજર થંભી જાય છે મહાદેવની નજર થંભી જાય છે અને અર્થી મજબૂત કર્યું આટલું ખેતર
પાછી અને સૂરજની ગતિ સાડા તરત જમય વધતી જતી હતી. સાડાનો સમય હોય એના કરતા મોડો જતો હતો. અકડા મનમાં રડવા સરખો થઈ ગયો. ગાયને ભણતો ગયો, મારતો ગયો ને બળી બળીને પાછું જોતો ગયો. કઈ કઈ તો ગયો, મારતો ગયો ને બળી બળીને પાછું સ્કૂલ તરફ જોતો ગયો. પણ પોતાના શેઢો વટાવ્યો તો આંચેનો ગભરું જીવ રડી ઉઠ્યો. આ તો પેલા ખુશાલમાનું ખેતર આવ્યું એટલે કોઈ હળ હાંકનાર તો છે નહીં. ગામમાંથી લોકોના હળ માગીને આટલું ખેતર વવરાયું છે એટલે હાકી લાવીને પેલીને ખુશાલમાના ખેતરમાં મેળવી. એને શું કીધું કે ખુશાલમાને એમને તો હળ છે ને બીજાનું માગીને લાવીને હળ હકાવે છે એટલે ખુશાલમાના ખેતરમાં થોડી મેલાય. ને ભલો માર્ગે રડતો ગયો. માથા ઉપર આવવા કરતા સૂરજ સામે જોતો ગયો ને અલમસ્ત ગાયને જોડતો ગયો. અલમસ્ત ગાયને જોડતો એટલે પોતાની ધૂનમાં ચાલ્યા જ કરે છે. એમાં વળી વાળ નહીં કાઢવી ત્યાં જઈને ચારે બાજુ પાછી વાળ પણ નથી ગાયને કાઢવી ત્યાં. અને મૂંઝાયેલો માધવ વાળમાં છીંડું પાડતો ગયો. છીંડું એટલે કે એક બકોલ કરી નાકને છીંકતો ગયો એટલે કે સાફ કરતો ગયો. પછીનો રૂચતો ગયો ને રડતો રડતો પાછી વળેલી ગાયને ભાંડતો એટલે કે કહેતો ગયો એ પાછી ક્યાં જાય છે અહીં છીંડામાં મરને. દોડીને મહામહેનતે ગાય વાળી છીંડા વાટે બહાર કાઢીને અજબ અજબની મુક્તિ અનુભવતા મહાદેવ જમનાના હાથમાંથી છૂટો હોય એ રીતે સાડા દેવી મુઠ્યો વાળી મોલની ચપાટીએ સનનન કરતો છૂટેલો તોપનો ઘોડો જોઈલ્યો. એકદમ ફૂલ સ્પીડે દોડે પોતાની તારા સાડા તરફ દોડવા લાગ્યો. પણ પહોંચ્યો ત્યારે શિષ્યવૃત્તિની પરીક્ષા શરૂ થઈ ગઈ હતી. દસમા વિદ્યાર્થી તરીકે શિક્ષકે ઇન્સ્પેક્ટર આગળ ઊભો કર્યો. ઇન્સ્પેક્ટરે મહાદેવ સામે જોયું. એનો આખો આ ચહેરો કેવો હતો, આ સુધી ખડાયેલો હતો અને અંગે પસીનામાં રેબ છે. એ આખો કેવો હતો, પસીનામાં રેબ છે હતો. અને સવાલ કર્યો ઇન્સ્પેક્ટરે સવાલ કર્યો કેમ ભાઈ મોડો પડ્યો. મહાદેવ વળતો ગયો અને પોતાની કથની કહેતો ગયો. આજી બધું થયું ઇન્સ્પેક્ટરને કહેતો હતો કે ઘઉંના મનમાંથી ગાય હાંકવા ગયો સાહેબ જતા જઈ લાગ્યો પણ મારે આ ગાયને કોના ખેતરમાં છોડવી એટલે પછી ખેતરનું બહાર ખેતરોની બહાર ગાયને કાઢવા રહે એમાં મારે મોડું થયું. ઇન્સ્પેક્ટરે જોયું તો મહાદેવની આંખમાં આંસુ ન હતા પણ માનવતાની શરણા સરવાણી હતી. સરવાણી એટલે કે માનવતાની સાચી વાત હતી. પોતાને એ પૂછતી હતી કોના મોલમાં મારી હરાય ગાયને મૂકવી સાહેબ, આપ જ કહો આ ગાયને મારે કેના મોલમાં મૂકવી આપ જ કહો સાહેબ. ને જાણે ઇન્સ્પેક્ટર પોતાના મનની વાત ગબડી પડ્યા. પોતે ઇન્સ્પેક્ટર બોલે છે કે પાસ છે જા, ખ્યાલ આવતા શિક્ષકને હુકમ કર્યો આખો આપો અને એને પેપર. શું કીધું કે આ પેપર એને આપો. મહાદેવના આંસુ આનંદમાં ફેરવાઈ ગયા. અનુપના પસીનામાં પ્રકાશે શક્તિએ પ્રવેશ કર્યો અને પેપર લઈને શરીર પરનો પરસેવો એ પણ પ્રકાશવા લાગ્યો અને પેપર લઈને પોતે મંડી પડ્યો. આ પાઠમાં એ પોતાના પેપરમાં નહીં પરંતુ પોતાના જીવનમાં પણ પાસ થઈ જાય છે એટલે ખાલી પોતાનું પરિવારનું જ નહીં પણ આના આખા ગામનું વિચાર્યું અને બીજાનું પણ જોયું. એ પોતાની જીવનની પરીક્ષામાં અને જીવનની પરીક્ષામાં